હેલો બચ્ચા પાલટી શું કીધું છે નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર જોઈએ સરસ મજાનો ચોથા ચેપ્ટર માંથી આપણી પાસે ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા કણને સાયક્લોટ્રોન વડે પ્રવેગિત ન કરી શકાય સાયક્લોટ્રોન આપણે ખબર છે બેટા પ્રવેગક સાધન છે સારું એવો પ્રવેગ સાયક્લોટ્રોન વડે આપણે મેળવી શકીએ છીએ સાયક્લોટ્રોન ની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેનો ઉપયોગ થાય છે અને જે વિદ્યુત ક્ષેત્રના લીધે જ તે ઉર્જા મેળવશે ત્યારે ચુંબકીય ક્ષેત્રના લીધે તે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરવાનું ચાલુ રાખશે તો એ ચુંબકીય ક્ષેત્ર અને એ વિદ્યુત ક્ષેત્રની અસર જે એક્સપિરિયન્સ કરી શકે છે એ છે બેટા ચાર્જેબલ બોડી જેની પાસે વિદ્યુત ભાર હોય તે જ બેટા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અસરનો અનુભવ કરી શકે છે તો કયો કણ પ્રવગિત ન કરી શકાય એના માટે જોવાનું એ જ છે કે આ બોડી પાસે વિદ્યુત ભાર નથી બેટા આલ્ફા કણને કીધું છે સૌથી પહેલા આલ્ફા કણ એટલે કે બેટા હોય છે હિલિયમનો ન્યુક્લિયસ આલ્ફા એટલે બીજું કાંઈ નથી બેટા હિલિયમ પરમાણુનો ન્યુક્લિયસ છે અને બેટા હિલિયમનો ન્યુક્લિયસ હશે તો તો એની પાસે હોવાના છે સરસ મજાના બે પ્રોટોન પ્લસ બે ન્યુટ્રોન તો એની પાસેનો જે ચાર્જ હશે આલ્ફા પાસેનો પ્રોટોનના લીધે બેટા 2e જેટલો એની પાસે વિદ્યુત ભાર હશે સેમ ટુ સેમ સ્ટોરી પ્રોટોન પાસે પણ વિદ્યુત ભાર હશે એ વિદ્યુત ભાર હશે બેટા e જેટલો એવી જ રીતે જો આગળ વધીએ તો ડ્યુટેરોન ડ્યુટેરોન એટલે કે છે બેટા 1H2 ડ્યુટેરિયમ એ ડ્યુટેરિયમ નું ન્યુક્લિયસ એને આપણે બોલશું ડ્યુટેરોન તો એની પાસે પણ e જેટલો વિદ્યુત ભાર છે છે ને છે તો છેલ્લું કોણ બચ્યું એ છે ન્યુટ્રોન એ છે વિદ્યુત ભાર વિહીન અને એ વિદ્યુત ભાર વિહીન જ સાયક્લોટ્રોન વડે પ્રવેગિત નહીં કરી શકાય